હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું

આપણે ઐશ્વર્યો જોયા પણ હવે અનુભવ જોવા મળશે આપણે કાલે બહુ બહુ સરસ સરસ વાત વાત આવી આવી પણ ઉતાવળ હતી એટલે આપણે સ્કીપ કરી આજે થોડી થોડી રિપીટ કરીશું ખાલી પૂર ચાર તરંગ બીજું ભગવાન શ્રીહરિએ ભલખાચર ભલખાચરને કહ્યું હે દરબાર આ જગત માત્ર કાળનો કોળિયો છે અંતર દ્રષ્ટિથી જોવામાં આવે તો આ જે કઈ દેખાય છે એ બધું મિથ્યા છે રે બ્રહ્મા થે કેટ લગે જોયો જોઠો સોખ જાણીને વગોયો નાણું આપણે રોજ ગાઈએ છીએ દાદા આ કીર્તનો આપણે રોજ ગાઈએ છીએ એક કીર્તન જો સમજાય છે ને એક જ કીર્તન લે રે મુરખ લોક મરે ભટકે મુક્તાનંદ સ્વામી આ કીર્તનમાં મૂર્ખાની વાત કરી અને ડાયાની વાત કરી જગતનો રસ્તો પણ બતાવ્યો જગદીશ રસ્તો પણ બતાવ્યો સ્વામી કહે ભગવાન સિવાય શું સત્ય છે પણ તેમ છતાં જગતના જીવને અસત્ય એવું જગત સત્ય લાગે છે અસાર એવું જગત સાર રૂપ લાગે છે પછી સાંભળજો હુખ એવું જગત સુખરૂપ લાગે છે અગ્નિ ઠંડો બરફ લાગે છે અને એમાં હાથ નાખે શું થાય દાદા શું થાય મારે કેવું ન જોઈએ જગતના કેવા કેવા દાખલાઓ એમણે એક હરિભગત એમણે વાત કરી એમના પરિવારમાં સારા સંસ્કારી ઘરની દીકરી કેવી રીતે મુસ્લિમ પરિવારમાં જતી રહી એ વાતને વર્ષ વર્ષ થયા અને જે દશા છે દુખી છે ત્યારે આપણને એમ થાય એનો પરિવાર કાલાવાલા કરતો હતો લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો દીકરી પાછળ ત્યારે એને સુખ દેખાતો હતો ત્યારે એને લાડવો દેખાતો હતો અને આજે દુખની સીમા નથી ત્યારે આપણને થાય શાસ્ત્ર એટલા માટે કહે છે આપણે માનીએ છીએ એને જો આપણે સાચું માનીશું ને તો ક્યારેય સુખી નહીં થઈએ આ વાત કોની છે મને ખબર નહીં પણ આ વાત મને એટલી બધી ગમી ગઈ છે સો ટકા સત્ય છે સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ ખતરનાક છે સો ઘણી શાસ્ત્રમાં લખ્યું છે ધનની આશક્તિ કરતા વિચારની આશક્તિ હું માનું છું તે સાચું વડીલોનું સાંભળે નહીં શાસ્ત્રોનું નું સાંભળે નહીં સદગુરુ સંતનું સાંભળે નહીં માતા પિતાનું સાંભળે નહીં સુખી થાય જ નહીં થાય એભલ ખાચરને મહારાજે સરસ વાત કરી દરબાર અંતરદ્રષ્ટિથી જોશો ને આ તમારો રાજ્ય આ વૈભવ આ વિલાસ આ કેટલા દિવસ આકડાના તૂર જેવું છે ક્યારે ઉડી જશે શું ખબર પડશે આ તો મૃગ તૃષ્ણા મૃગ જળ છે આ ભાસ માત્ર છે એની પાછળ ભટકશો તો તરસ્યા મરી જશો આ દેહ ભટકવા માટે નથી આ દેહ અટકવા માટે છે મોઘો મનુષ્ય દેહ મળ્યો ચિંતામણી મોંઘો મનુષ્ય દેહ એ મળ્યો ચિંતામણી ચિંતામણી જેવો દેહ વપરાય વિષય ભોગ માટે નથી પરમાત્માના યોગ માટે છે નાસ્વંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જોઈએ ભગવાનનું શરણું એ શાશ્વત છે જેને જેને શરણ લીધું કાળના ભયથી મુક્ત થાય દરબારે શરણાગતિ સ્વીકારી વર્તમાન ધારણ કર્યા ચાર દીકરી પુત્ર સહિત સત્સંગી થયા થયા અને મહારાજ ખૂબ રાજી કોલ આપ્યો ખબર છે ને કાલે સાંભળ્યું ને કોલ આપ્યો વચન આપ્યું કે દરબાર હવે અમે તમને ક્યારેય નહીં છોડીએ એ હરિજનોને કોલ કલ્યાણ નો આપ્યો રાજ અક્ષરે વાસેવાલો આવ્યા અવની પર આજ કામ મહારાજે કર્યું છે જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ તુલસી રઘુવીર કે આશરે ક્યું બિગડેગા કાજ આ જગતના માણસની થોડી મજૂરી કરીએ તો બે પાંચ રૂપિયા આપી દેતો હોય થોડું ઘણું ફેંકી દેતો હોય આપણા માટે તો આ પુરુષોત્તમ નારાયણની થોડી બંદગી કરીશું થોડી ઈબાદત કરીશું થોડી ભક્તિ કરીશું તો આ પુરુષોત્તમ નારાયણ તો આત્મદાય પોતાનું સર્વસ્વ પોતા જેવું ઐશ્વર્ય પોતાનું ધામ પોતા જેવું રૂપ પોતાનું સુખ પોતાનું બધું જ સર્વસ્વ પોતાના મુક્તને આપી દે છે આનાથી વધારે કોણ આપે આપેવા દયાલુમ શરણમ વ્રજેમહ ભગવાન એમ લખે અહો બકેયમ સ્તન કાલકુટમ ઝિઘાનસયાપાયદપ્ય સાધ્વી સ્તન ઉપર કાતિલ ઝેર લગાવી એને મારી નાખવા માટે આવનારી પુતનાને પણ જેણે મારનારી સ્ત્રીને તારી જે મારવા માટે આવે છે એને તારવાનું કામ કર્યું આ હા હા આનાથી વધારે દયાળુ આનાથી વધારે ઉદાર આનાથી વધારે શ્રેષ્ઠ ભજવાલાયક કોણ હોઈ શકે કોણ હોઈ શકે દરબાર એ ભલ બાપુ ભગવાન શ્રી ને આશ્રિત થયા મહારાજે કોલ આપ્યો હવે અમે તમને ક્યારેય નહીં છોડીએ અને ત્યારે બધા એમ બોલ્યા આ હા આ કોઈ પૂર્વના મહાન યોગી છે પૂર્વના યોગ ભ્રષ્ટ છે તો જ આવું થઈ શકે વચનામૃત મધ્ય પ્રકરણનું ઓગણસાઠ અને આજે ઘણા બધા હરિભક્તો વાત કરતા પણ હોય કે સ્વામી આ અમારા સગા છે અમે ઘણા વર્ષોથી કહીએ છીએ મંદિરે લાવ્યા સંતો પાસે પણ ખબર નહીં એનું ચિત્ત ચોટતું જ નથી અને સ્વામી આ ભગત તો જુઓ સત્સંગમાં જ નહોતા એના સાત પેઢીમાં કોઈએ સત્સંગ નહીં કર્યો હોય સ્વામિએ ભગવાનની કંઠી નહીં પહેરી હોય અને હમણાં મહિના પહેલા મંદિરે આવ્યા અને એનું મન એવું ચોટી ગયું કેવા ભગત થઈ ગયા અમારા બધાને ઓવરટેક કરી ગયા વાત સાંભળી છે આપણા મંદિરમાં દાખલા છે હું નથી આવી વાત કરે મધ્ય ઓગણસાઠમું વચનામૃત જેને પૂર્વ જન્મને વિશે સાધુની સેવા કરી છે સાધુનો સમાગમ કર્યો છે એને આ જન્મે ભગવાન કે સંત મળે તો તુરંત એનો જીવ ચોટી જાય તો સમજવું કે ઘણા જન્મનો એનો આદર હતો એટલે જ એના પરિણામે જ એનું મન ભગવાન અને વિશે ચોટી ગયું અને ચોટે નહીં ભગવાન મળે સંત મળે તો સમજવું એનો નવો આદર છે આ જન્મે શરૂઆત કરી છે એટલે બિગિનર્સ છે ચોટતા ચોટતા તો હજી જગતમાંથી ઉખડે પછી ચોટે ને વાર લાગશે બીજબળ થાય એને ગુણ ગ્રહણ કર્યો એનું ફળ મળશે પણ એટલું જ દરબારની આ ભક્તિ જોઈ રાજી થયા બધા રાજી થયા પછી દરબારે મહારાજને પ્રાર્થના કરી છે જે આપણે પ્રસંગ ચાલતો હતો હે મહારાજ બસ આવીને આવી સમજણ મને કાયમ રહે મારી બુદ્ધિ એક સરખી રહેવી કૃપા કરો દેશ કાળના યોગે કરીને બુદ્ધિ એક સરખી નથી રહેતી જે પ્રશંસા કરે છે એ જ પાછળથી નિંદા કરે છે આજે જે સારું લાગે છે કાલે એ જ ખરાબ લાગે છે આજે જીવ જે નક્કી કરે છે એ જ બીજે દિવસે તોડે છે આવું વારંવાર થાય છે અર્જુને પણ ભગવાન શ્રી કૃષ્ણની આગળ હાથ જોડીને આજ મૂંઝવણ રજૂ કરી અનિચ્છન્નપી વાર સ્નેહ બલાત ઇવનિયોજિત ઘણું નથી કરવું ઘણું કામ નથી કરવું છતાં થઈ જાય છે મહારાજ નક્કી કરવું છે સવારે પૂજામાં પ્રતિજ્ઞા કરી છે આમ નથી જ કરવું આમ નથી જ બોલવું આવી રીતે નથી જ જીવવું અને તેમ છતાં એ થાય છે શું કારણ છે જોયું મનની દ્રઢતા નથી શું એ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાન બાય શું દ્રષ્ટાંત આપ્યું હે દાદા આ જો સમજો ને હરીશભાઈ તોડી નાખે કેવું ભજન કેવું લખ્યું આગળની કડી મને થોડી ભૂલાય છે કદાચ બ્રહ્માંડ ફરે કદાચ મેરું પર્વત ચલાઈ જાય પણ જેનું મન ચડાય મન ન થાય આપણા ગુરુજી દ્રષ્ટાંત છે આપણા ગુરુજી સંકલ્પ કરે મારે મહારાજને રાજી કરવા ધારણા પારણા કરવા છે શરીર છે એક વર્ષનું ધારણા પારણા વ્રત કરવું એ તો કરે તો ખબર પડે પણ પ્રતિજ્ઞા કરે ને એકવાર કે મારે કરવું છે ગમે એટલા વિઘ્ન આવે શાસ્ત્રોમાં જે મહાપુરુષોના તમામ લક્ષણો લખ્યા છે ને નખ શેખ એ એક લક્ષણ આપણને ગુરુજીમાં દેખાય એક કે એક લક્ષણ એક વાર નક્કી કરે બસ મહારાજને રાજી કરવા છે વડતાલના હરિકૃષ્ણ મહારાજની મારે સેવા કરવી છે કેટલી ચેલેન્જો પણ તેમ છતાં ગમે તેવી પરિસ્થિતિ આવે એને રોકી ન શકે એનો દ્રઢાવ હોય છે પણ આ મહાપુરુષોનું મન સોનાના દોરા જેવું હોય છે એક સરખું મહાપુરુષોનું મન હિમાલય કરતા પણ વધારે અચળ હોય છે પણ આપણું મન પાણી જેવું લો કેવું પાણી જેવું એકાદશી હોય આવતીકાલે છે ને એકાદ આવતીકાલે જ છે લે આશીર્ભાઈ તમને દુઃખ થયું વેલી આવી ગયું લાગ્યું એકાદશી હોય સવારે નક્કી કરે આજે ઉપવાસ કરવો છે અને બપોરે જો શીરાની સુગંધ આવે ને દાદા તેમ થાય કે હવે થોડું થોડું જમી લેશું ખાલી આજે એકવાર ફરાળ કરશું એટલે બપોરે કરે અને ચાર પાંચ વાગે પાછું કઈક ભગવાનને ફ્રૂટ નાસ્તો ધરાવ્યો ને સ્વામી આપે પ્રસાદ હારું સ્વામી આમ તો આજે નહોતું લેવું પણ તમે પ્રસાદ આપ્યો છે ને તો લઈ લઈ પછી થાય બે વાર જેમાં છે હાજે હું કેમ બાકી રાખવું કેટલું લુચ્ચું મન આપણું વિચાર તો કરો આ તો એક દ્રષ્ટાંત આપવું આમ આપણને ડગલેને પગલે આપણને છેતરે છે કોણ આપણું મન ડગલેને પગલે સારા કામમાં સૌથી મોટું વિઘ્ન જ આપણું મન નાખે છે આજે મને આનંદ થાય અમારા ઘનશ્યામ દાદા ભીખુ દાદા આ ઉંમરમાં જે ભક્તિ કરે છે અચળ મન રાખીને હા એક દિવસ અમારે વાત નીકળી હરીશભાઈ એક દિવસ હું ઘનશ્યામ દાદા અને ભીખુ દાદા હતા વાત નીકળે એમ સહજમાં હા કારણ અમારે શું થાય ક્યારેક બહુ રાત્રે મોડું થઈ ગયું હોય એટલે સવારે મંદિરમાં હોય તો આરતી માં મેં ન પહોંચી શક્યા બરાબર એવું મોડું થઈ જાય પણ ત્યારે અમારે વાત થતી દાદા મારે મોડું થઈ ગયું દાદા કઈ વાંધો નહીં મેં કીધું દાદા તમારે સારું ક્યારેય મોડું નથી થતું એક પણ દિવસ દાદા કે ના મારે તો આટલા વર્ષોમાં એક દિવસ મેં પાડ્યો નથી બોલો જો ધન્ય છે ને અચળ મન હોય તો થાય ને આ બધું ભક્તિનું કાર્ય અચળ મન વિના ન થાય દરબાર એભલ ખાચર હાથ જોડીને કહે છે અમારી મતી એક સરખી રહે कृपा करो ऐसो मते में पाप ही आवे भक्त जीव असुर जावे। सो पापा हम देखे विचारे मान मोटाए ऐसो मते में पाप ही आवे ભક્ત જીવ અસુર સાંભળજો આ વાત સાંભળવાની છે ત્યારે તેને તે નિંદા કર્યાનું પાપ લાગે છે અને નિંદા કરનારો જીવ ભક્ત હોય તો પણ તે પાપને કારણે અસુર ભાવને પામી જાય છે હું કથામાં વારંવાર કહું છું આજે પણ કહી દઉં

જાજામાં જાજુ માણસ આ તો આપણે સત્સંગી છીએ સંતો છીએ જાજામાં જાજુ માણસ નેગેટિવ જ બોલે છે નિંદા ટીકા કુથલીને કામનીમાં તૃષ્ણાદામાં ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને એમાં જ એને જિંદગી ખોઈ નાખી કુથલીમાં નિંદામાં ટીકામાં નક્કી કરો અમે કોઈ પણની નેગેટિવ વાત કરીશું નહીં નક્કી કરો અમે કોઈ પણની નેગેટિવ વાત સાંભળીશું નહીં અને પછી દસ પંદર દિવસે મહિના પછી તમારા હૃદય સામે જોજો તમારા હૃદયમાં કેટલું સુખ કેટલો આનંદ કેટલી શાંતિ છે તપાસ કરો તમે તપાસ કરો ખરેખર કરવા જેવો પ્રયોગ છે સંતને ભક્તની નિંદા કરવાથી જેનો ભક્ત જીવ છે એટલે ભક્તપણાનું બીજ છે જે ક્યારેય બળતું નથી પણ તે પણ બળી જાય છે અને અસુર ભાવને પામે છે જોયું

કરોડો જન્મ સુધી દુખી દુઃખીને દુખી થવું પડે છે વિચારી માન મોટાઈ મહાભારી એ પાપનું કારણ મેં વિચારીને જોયું ત્યારે જણાયું તેનું મૂળ કારણ તો માન છે આ મોટાઈ છે જોયું વચનામૃતમાં તો મહારાજે કેટલી વાતો કરી છે તમે જાણો છો એક બે આપણે સાંભળીએ વચનામૃતની વાતો વચનામૃતમાં મહારાજ એમ કહે છે લોયાનું સોળમું સ્વામિનારાયણ હરે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને માનની વાત આવે સાંભળજો કે મહિમાની વાત આવે આ બધી વાતમાં આપણું મન આપને છેતરે જેમ કે મેં વાત કરી નિંદા ટીકા કરવી નહીં એટલે તમારી સામે કોઈ નિંદા ટીકા કરતો એટલે તમે સમજો શું સમજો આ અસુર છે પણ તમે કરતા હો ત્યારે તમને એમ નથી હું અસુર છું સાંભળજો હા મહિમાની વાત આવે એટલે તરત થાય આ બાજુ વાળો મારો મહિમા સમજતો નથી કેટલી બધી મહિમાની વાત સ્વામી કરે છે જોયું આપણું મન આપણને એકે એક વાતે છેતરે છે એટલા માટે શાસ્ત્રમાં લખ્યું એકાગ્ર મન થઈને સાંભળવું અને આત્માના કલ્યાણને અર્થે કથાનું શ્રવણ કરવું ગુણાચારંદ સ્વામી કહે સર્વ સંકલ્પને પડ્યા મૂકીને સ્વામી પેલી જ વાત કરી બધા સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર મન કરીને સ્વામી પોતે વાત કરે છે ને હું સાંભળું છું આમ માની અને કથા વાર્તા સાંભળવી

પેલા કાગડા જેવી આપણી દશા છે મોઢામાં પૂરી હોય તો નીચે પડી જાય આવી દશા છે તો સમજવું હજી આપણે કાગડા જ છીએ સત્સંગમાં હજી કાગડા જેવા જ છીએ બહુ સરસ ઇતિહાસની સત્ય ઘટના છે કોઈ કોઈ રાજા મોટું રજવાડું શિયાળાના દિવસો ઠંડીનો સમય તાપ નીકળે નહી એમાં રાજા મહારાજાઓ તાપ સારો નીકળ્યો એટલે બાર આખો દરબાર બેઠા છે રાજ દરબાર આખો ચોકમાં જાહેરમાં આવી ગયો રાજમાર્ગ ઉપર નગરવાસી માણસો આવતા જતા બધું સંવાદ સાંભળે એમાં એક માર્ગુ વિદેશી માણસ ત્યાં આવે મહારાજા તમારા નગરમાં બુદ્ધિમાન માણસો ઘણા બધા રહે છે તો મારે પરીક્ષા કરવી છે શું મારી પાસે આ બે રત્ન છે એક સાચું છે ખોટું છે બે હીરા છે તમારી સભામાં કે તમારા નગરમાં કોઈ એવો ચતુર ખરો કે આ રત્ન ગમે તે રીતે પરીક્ષા કરીને કયું સાચું ને કયું ખોટું કહી બતાવે બે રત્ન મૂક્યા રાજાએ હાથમાં લીધા એક સરખા દેખાય દરબારીઓ જોયા કોણ જવાબ આપી શકે ગામના ઝવેરીને બોલાવ્યા નગરના માણસોને બોલાવ્યા નિર્ણય કરવાનો હતો રાજની આબરૂ જાય એવો સવાલ હતો અને જો ખોટો નિર્ણય થાય તો મૃત્યુનો દંડ પણ મળી શકે રાજા છે સામે ભય મારે કોઈ નિર્ણય ન કરી શક્યા વાત ચાલી 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 બે ત્રણ ચાર કલાક જતા રહ્યા લગભગ સૂર્ય ઉતરવાની તૈયારીમાં થઈ ગયો પણ દરબાર તો આજે બહુ લાંબો ચાલ્યો આખા નગરમાં વાયુ વેગે વાત ફેલાણી માણસોના ટોળા ટોળા આવી ગયા શું છે ભાઈ આજે અને એમાં અચાનક એક બીજો વિદેશી માણસ નીકળે મોટું ટોળું જોઈ એ અંદર આવે ડાયો સુગ્ન સજ્જન આ માણસ એ ટોળામાં આવીને જુએ જાણે શું ઘટના છે શું વાસ્તવિકતા છે અને એને પછી કયું મહારાજ આપની અનુમતિ હોય તો હું પારખી આપું પારખી આપો અડવાની છૂટ હાથમાં લેવાની છૂટ તપાસવાની છૂટ પણ નિર્ણય પાક્કો થવો જોઈએ શું આ સાચું અને આ ખોટું નિર્ણયમાં જો ચૂક થઈ તો માથું ડૂલ થાય પણ આ સુગ્ન ડાયો બુદ્ધિશાળી માણસ બંને વસ્તુ હાથમાં લે બરાબર તપાસે અને થોડી જ વારમાં નિર્ણય આપી દે મહારાજ આ રતન સો ટકા સાચું અને આ રતન સો ટકા ખોટું મહારાજ કે વિચારીને બોલજે માથું કપાશે મહારાજ મારી વાતમાં ફેર હોય તો તમને યોગ્ય લાગે તે દંડ આપજો પેલા બીજા ઝવેરી વિદેશી માણસને બોલાવીને કહ્યું આ નિર્ણય છે પેલો રાફરીન થઈ ગયો શું વાત છે એકદમ સાચો નિર્ણય એનો મતલબ કે તમારા નગરમાં અવ્વલ કોટીનો નો અવલ દરજાનો કોઈ ઝવેરી છે કોણ છે બોલાવો બોલાવે માણસને આ તો ખુશ થઈ ગયો આને કહ્યું ભાઈ હું ઝવેરી નથી તો ખબર કેમ પડી ઝવેરી નથી છતાં રત્નને ઓળખી કેમ લીધું ત્યારે આ માણસે એક નાની વાત કરી જે બધાને કામ લાગેવી છે મહારાજ મેં બંને રત્ન હાથમાં લીધા બરાબર તપાસ્યા બરાબર જોયા પણ મેં જોયું એક રતન ઘણું ગરમ હતું બીજું રતન જરા પણ ગરમ નહોતું સવારના બંને રત્નો તાપમાં પડ્યા છે ખોટું હોય ને એ ઠંડુ પણ થાય ગરમ પણ થાય સાચું રત્ન હોય ને એની ઘણી બધી પરીક્ષામાં એક એની પરીક્ષા મેં સાંભળી છે એ ક્યારેય તાપે કરીને ગરમ ન થાય શીતળ તમે ઠંડુ ન થાય આ સાચા રત્નની પરીક્ષા છે માટે આ સાચું રત્ન એના ઉષ્ણતા તાપમાન એના મેં ઓળખી લીધું સમજ્યા તમે માન મોટાઈ મળે અને જેનું મન ઊનું થઈ જાય અને થોડું અપમાન થાય તો જેનું મન ઠંડુ થઈ જાય ઉદાસ થઈ જાય તો સમજવા ખોટું રતન છે કેવું રતન છે આ ટૂંકમાં મારી વાતનો સાર આટલો છે મહારાજ કહે છે સો અવગુણ હોય સર્વને પડ્યા મૂકીને એમાં એક ગુણ હોય તેને બહુ માને અને જે પોતાને વખાણતો ન હોય તેમાં સો ગુણ હોય તો સર્વને પડ્યા મૂકીને તેમાં કઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને પ્રથમ તો મન તથા વચન તેને કરીને દ્રોહ કરે છે લો પછી દેહે કરીને પણ દ્રોહ કરે છે અલૈયા ખાચર આ સત્સંગની કેવી કથાઓ અલૈયા ખાચર ભગવાન સ્વામિયાણના સમયના પ્રથમ હરોળને પંક્તિમાં બેસનારા હરિભક્ત એની ઉપદેશ એના ઉપદેશ કરીને સોળ જેટલા તો સાધુ થયેલા સંસાર છોડી નીકળી ગયેલા પણ તેમ છતાં એ અલય ખાચર એક નાની એવી વાતમાં મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થાય આ કામ કોણ કરાવે છે માન કરાવે છે વિચારો તમે વચનામૃત ગઢપુર મધ્યનું એકતાલીસમું તો ખરા મહારાજ શું કે ભગવાનનો ભક્ત ભક્તિ કરે છે એ પણ માને કરીને કરે કરે છે છે માન માટે જોયું ભગવાનનો ભક્ત હોય તો પણ માન રૂપી હાડકાને મૂકી શકતો નથી માની માણસને કૂતરા જેવો મહારાજે કહ્યું કૂતરું હાડકાને મોઢામાં લે અને ચાવે

એસે પાપ અનંત રહે છાના તે કર દ્રોહ હોય દિન રાતે એસે માન મોટા એ રહાતે ક્રોધ ઈર્ષ્યા અને અનેક પ્રકારની અસૂયા તે નિંદાના મૂળમાં છાની રીતે રહ્યા હોય છે માણસ નિંદા કરે છે એની પાછળ કયા કયા પરિબળો છે કા ક્રોધે કરીને આવેશમાં આવી જાય શું બોલવું શું ન બોલવું વિવેક ના રે ગમે તેમ બોલી નાખે પછી ઈર્ષ્યા સામે વાળો જયારે બહુ સફળ થતો હોય એ જોઈ ન શકે ત્યારે ન જોવાને કારણે પછી ઈર્ષ્યા કરીને નિંદા કરે છે અને અસૂયા તો ખરાબમાં ખરાબ છે અને એને લીધે રાત દિવસ તેઓ દ્રોહ કર્યા કરે છે હકીકતમાં તે બધાનું મૂળ માન જ છે આ બધાનું મૂળ કોણ છે તેહી કર દ્રોહ હોય દિન રાતી ક્રોધ માનને લીધે ઈર્ષ્યા અને ઈર્ષ્યાને લીધે નિંદા નિંદાને લીધે પછી દ્રોહ આ દ્રોહ સુધી માણસ પહોંચે છે ને આ બધાનું મૂળ જો હોય ને એપી સેન્ટર જો કોઈ હોય ને તો માન છે અહંકાર એટલા માટે તો આપણા સત્સંગમાં મહિમા છે નિર્વાનીપણાનો એટલા માટે હમણાં ગુરુજીએ કથામાં વાત કેવી સરસ કરી આપણે હતી એક નિર્માની પણાનો નો ગુણ એક રાજી કરી લે સાંભળ બેની માન સંગાથે વેરજો વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે મહારાજ એવો એક કયો ગુણ છે જે એક ગુણ આવે તો બીજા બધા ગુણ આવે એવો એક કયો દોષ છે એકને કાઢી નાખીએ તો બધા દોષ નીકળી જ જાય વેલા મોડા મહારાજ કે દેહાભિમાની રૂપી દોષ એક જો જાય ને તો પાછળ બધા દોષ જાય દેહાભિમાન એક નીકળે તો પાછળ બધા જાય અને આત્મનિષ્ઠા રૂપી એક ગુણ આવે તો પાછળ બીજા બધા સદગુણ આવે કેટલું દેહાભિમાન કેટલું દેહાભિમાન કોઈ પણ માણસને તમે પ્રશંસા કરો સારી વાત કરો પોઝિટિવ વાત કરો એને ગમે પણ એકાદ પ્રશંસા તમે ન કરી શક્યા કોઈક કારણસર ક્યારેક રોકવા ટોકવાનું થાય કોઈક કારણસર વચનામૃત લોયાનું છઠ્ઠું તમે વાંચો શ્રીજી મહારાજે સંગ સુધીનું વચનામૃત કોનો સંગ કરવો ધર્મનિયમ પાળતો હોય તો પણ કોનો સંગ ન કરવો ભગવાનનો નિશ્ચય હોય તો પણ કોનો સંગ ન કરવો અરે મહારાજ ત્યાં સુધી બોલ્યા મુક્તાનંદ સ્વામી જેવો મોટો હોય પણ જો લલોચપો રાખતો હોય રોકતો ટોકતો ન હોય તો એનો સમાગમ ન કરવો કારણ કે એ પોતે ભલે મહાન છે પણ એના સંગે કરીને રોકતા નથી ટોકતા નથી આપણું ભલું શું થાય અને આજના જીવને ટોકે ને એ નથી ગમતું બસ તમે જાણો છો એકવીસમી સદી નો અભિશાપ છે આટલા બધા તમે ભક્તો કથા સાંભળો તમારા ઘરમાં ક્યારેક તમે અજમાવજો પરિવાર ને દીકરા દીકરીને તમે જો કેશો પછી એના રિએક્શન જોજો અને જે પરિવાર રોકે છે ટોકે છે આજે હું યાદ કરીશ ખુલ્લી છાતી યાદ કરીશ આપણા અશ્વિન ભગત અશ્વિન ભગત એમનો ટોકવાનો સ્વભાવ એમના પરિવારમાં ત્રણ દીકરીઓ દીકરીઓના જીવન એમણે એવા ઘડ્યા એવા ઘડ્યા ખોટી રીતે નહીં પણ કઈક સત્સંગમાં ગાફલાઈ આવતી હોય ક્યારેક સત્સંગમાં થોડી ઢીલાસ દેખાતી હોય કહેવાનું કહી દે વિચાર્યા વિના કહી દે તો આજે આખા આ ન્યુજર્સી પ્રાંતના વડતાલ અને અમદાવાદ દેશના બંને ગાદીના સત્સંગી ભક્તોમાં અશ્વિન ભગતની ચારે બાજુ વાતો થાય છે ચારે બાજુ વાતો થાય છે જ્યાં જેને સારા સારા સંતો યાદ કરીને વાતો કરે કે અશ્વિન ભગત બહુ નિષ્ઠા વાળા હા એનો પરિવાર એકાંતિક મહારાજનો ભક્ત દીકરી હતી દીકરા તો હતા જ ને પણ પરિણામે તમે જો દીકરાઓના જીવન દીકરીઓના જીવન દિવ્ય હતા તો જમાઈના જીવન દિવ્ય બની ગયા ડોક્ટર પરાગભાઈ અમીન સત્સંગમાં એવા નહોતા પણ દીકરીઓને લીધે કેવો સત્સંગનો રંગ લાગે હું કેવાય એ માગું છું કેવળ આપણે એવી રીતે ન જીવવું જોઈએ કે હું ખરાબ ના લાગુ કોઈને જો રોકટોક બંધ થઈ જાય તો આ સત્સંગમાં જીવન ઘડતર જ નહીં થાય માનનું ખંડન ન કરવું જોઈએ કોઈનું માન આપણે તોડી ન નાખવું જોઈએ પણ હા કોઈક સત્ય વાત હોય તો વિવેકપૂર્વક કે યુક્તિપૂર્વક કે કોઈ પણ રીતે કેવી તો જોઈએ જ જો નથી કીધી તો બે બગડે છે જો કહેવામાં ન આવે તો અંતે આ પૃથ્વી રસાતળમાં જ જવાની સમજ્યા ને તમે યોગ્ય સમયે યોગ્ય રીતે કહેવું એનાથી જ જીવનું પોષણ થાય છે પણ ગમે તેવી રીતે ગમે તેવા શબ્દોમાં કહેવું એનાથી ક્યારેક બેયને નુકસાન છે કેવી સરસ દરબાર વાત કરે છે હે હરે માન મોટા એ મારામાં ક્યારે આવે નહીં આવું મને અત્યારે વરદાન આપો હા મારી મતિ સમજણમાં હું આપના દાસનો જે દાસ હોય તેનો પણ દાસ થઈને રહું એવું જ્ઞાન આપો તમારા કોઈ એ દાસનો મને પ્રેમાનંદ સ્વામી માગણી કરીને હે મહારાજ તમારા દાસનો પણ મને દાસ કરીને રાખો ગુરુજી તો વારંવાર કથામાં કહે છે વારંવાર આપણે સાંભળીએ છીએ જે આ સત્સંગમાં દાસ થાય ને એ જ આ સત્સંગમાં પાસ થાય જે આ સત્સંગમાં દાસ થાય ને એ જ આ સત્સંગમાં પાસ થાય સાધુ આગળ હાથ જોડતા શીખી જાઓ સારું સ્વામી ગુણાત્યાનંદ સ્વામી કે સત્સંગ શું સાધુને આગળ હાથ જોડવા એ જ સત્સંગ નથી જીવ સમજી શકતો આ જીવને પોતાની ભૂલ દેખાતી જ નથી એટલે તો વચનાવર્તમાં મહારાજ કે જે જોનારો બધાને જોવે છે આ કાળો આ ધોળો આને આમ કર્યું પેલા આમ કર્યું પેલા આ કર્યું પેલો આ બોલ્યો પોતે શું બોલે છે એ દેખાતું નથી પોતે શું કરે છે દેખાતું નથી પોતે શું વિચારે દેખાતું નથી અજ્ઞાનીમાં અજ્ઞાની ઘેલામાં ઘેલો મૂરખમાં મૂરખ અને નીચમાં નીચ છે સત્સંગમાં એકાંતિકપણાને જો પામવું હોય ને તો આપણે આ રસ્તે જે વચનામૃતમાં મહારાજે વાત કરી છે એ જ કરું છું તમને એ રસ્તે ચાલવું પડશે ઊંટ જેવી દશા છે ઊંટ જેવી મારે કેવું ન જોઈએ આ તો કડવા શબ્દો કહી દો કથામાં વાત આવે છે એટલે અલયા ખાચર જેવા હરિભક્ત માથું કાપવા તૈયાર થઈ અરે ગુણાચારંદ સ્વયં પેલા પટેલ એટલું કીધું પટેલ પગ ધોઈને આવો તો પટેલ ગયા તે ગયા આવ્યા નહીં શું આ સત્સંગ દાદા શું આ સત્સંગ અને એની સામે ભ્રષ્ટાંત આપું તમને કાર્યાણી ગામના રાજા વસતા ખાચર દીકરા જોઈતા જે રાજા થયા પણ એક વાર બહેનો એવું સત્ય ઘટના છે શું આ સત્સંગના મહિમા વાળા ભક્તો છે સત્ય ઘટના જોઈતા બાપુ ગામમાં ભવાયા એવા ગામના માણસોએ કીધું દરબાર તમારે આવવું પડશે ના ના હું તો ભગવાનનો ભક્ત ન હોય દરબાર થોડી વાર માટે અરે થોડી વાર ઝેરે ન પીવાય અમે ખાટલો ઉપાડી લઈ જશું નહીં આવું છેવટે વચલો રસ્તો કર્યો દરબાર તમે શરૂઆતમાં આવો અને બધો અમારો પ્રસંગ શરૂ કરી તમે જતા રહેજો પછી ભવ્યાનો ખેલ ચાલુ થશે એટલે દરબારને ને થયું ભવાયા જોયા પણ ન કહેવાય અને આ ગામના માણસો બધાની ઈચ્છા છે તો પૂરી પણ થાય દરબાર ગયા વાત ફેલાણી એવી વાત ફેલાણી હરિભક્તોમાં જોઈતા બાપુ જેવા પેલી હરોળના ભગત અને ભવાયા જોવા ગયા બોલો મંદિરમાં સંતો હતા કાર્યાણી મંદિરમાં સંતો સુધી વાત આવી અને મંદિરના સંત આપણા શાસ્ત્રોમાં છે ને બાર બેઠેલા સ્વામીને એટલું બધું દુઃખ થયું કે મોટી ઉંમરમાં દીકરો થાય મરી જાય આઘાત લાગે ને આવો સાધુને આઘાત લાગ્યો આવા મોટા હરિભગત ભગવાન સ્વામીના ખોળામાં જે રેમા છે એ જોઈતા બાપુ ભવાયા જોવા જાય અને એ સાધુને દાજ છે દુઃખ છે બાર બેઠા છે એમાં જોઈતા ખાચરા એવા અને પેલા સાધુ તો ગુસ્સામાં આવી ગયા ગુસ્સો કરતા એને ભાવ છે શું ભાવ છે કે અમારો મંદિરની બહાર ના પગ મુકતા જોઈતા બાપુ હાથ જોડ્યા અરે મા બાપ રાજીરો ને મારી ભૂલ થઈ ગઈ કરગરવા લાગ્યા પેલા સ્વામીએ કાટલો જાળીને ધક્કો માર્યો ઘા કરી દીધો ગામના રાજા છે

આખી દુનિયામાં ફેલાયેલા કચ્છી હરિભક્તો એના ઘર હોય ત્યાં પણ અક્ષર જીવન સ્વામીનો કાગળ દર એકાદશી વાંચે છે અક્ષર જીવન સમય તેવા કડવા શબ્દો પત્રમાં લખ્યા છે આવી રીતે ધર્મમાં ચલાય માન હોય ને એને મંદિરનું પગથિયું ના ચડવા દેતા કેવા કડક સાધુઓ હતા કેવા રોકનારા ટોકનારા હતા ત્યારે આ સત્સંગ થોડો ચાલતો ત્યારે આ સત્સંગ થોડો સ્મૂથ રહેતો ત્યારે હરિભક્તોનું જીવન એકાંતિક અને દિવ્ય બનતું આ સત્સંગમાં જે ગાફલાઈ આવી ગઈ છે એટલી બધી ગાફલાઈ નરું માનનું પોષણ જ સત્સંગમાં માનનું પોષણ જો ઘરે કોઈ માન આપતું જ ના હોય બરાબર ધંધા ઉપર તો કોણ માન આપે શેઠ કઈ માન આપે દાદા એ કઈ હાર પહેરાવે એટલે બધું માન ક્યાં માગે મંદિરમાં માન માગે બોલો આ તો સારું છે આપણે હરિભક્તો એનઆરઆઈ ચિંતામણી નાટક કરેલું ખબર છે ને તમને એનઆરઆઈ ચિંતામણી નાટક જોયું હતું ને તમે સ્વામીને એડવાન્સમાં ફોન કરે સ્વામી અમે ત્રણ હરિભક્તો આવીએ છીએ હા આવો ને પણ અમે એનઆરઆઈ છીએ અરે મોસ્ટ વેલકમ સ્વામી પણ તમને ખબર હોય છે ને એનઆરઆઈ એટલે એને કેવી કેવી સગવડ જોઈએ હા ભગત તમારા માટે સારામાં સારો નહીં એટલે ટોયલેટ બાથરૂમ હશે વિચારો તમે હે હરે મારામાં ક્યારે માન ના આવે તમારા દાસનો દાસ એનો પણ દાસ થઈને રહું એવું જ્ઞાન આપો વળી મને એવા માન મોટાઈ આપો કે હું સદા દાસનો પણ દાસ થઈને રહું મને એવા માન મોટાઈ આપો કે હું સદા દાસનો દાસ થઈને રહું એટલે મને એવી એવી સમજણ આપો બરાબર એવી કૃપા કરો એવી મને મોટા આપજો કે દાસનો દાસ થઈને રહું બહુ મોટો કરી ના દેતા મારી લાયકાત કરતા મને વધારે ના આપી દેતા મને ડર લાગે છે સંતો ભક્તોની નિંદા કરનારા જેવો બીજો કોઈ પાપી નથી જય અને વિજય નું વર્તન જોઈને હું આપની આગળ પ્રેમથી કહી રહ્યો છું જય અને વિજય વૈકુંઠ સુધી પહોંચ્યા ભગવાનના ધામના દરવાજાના પાર્ષદો બન્યા પણ ત્યાંથી પડ્યા કેવળ માનને લીધે રાધિકાજીને સીધામાં જેવો કોઈ ભક્ત કહી ન શકાય છતાં એક તેમણે એકબીજાનો દ્રોહ કર્યો માનને લીધે કોને લીધે આટલું ખતરનાક માન છે ભગવાનના ધામના દરવાજેથી નીચે નાખે છે તો બીજી કઈ વાત રહી ખરી ખતરનાકમાં ખતરનાક માન છે તમે ત્યાં સુધી જ સારા લાગો સામે વાળાને ભરપૂર માન આપો ભરપૂર માન આપો પણ ક્યારેક માન આપવાનું ચૂકી ગયા તો પેલા સાપને છંછેડો ને અને છંછેડેલો સાપ જેમ ફેણ માંડે ને એમ જગતમાં ઘણી વાર સત્સંગમાં ઘણી વાર હરિભક્ત સમાજમાં ઘણી વાર સાધુ સમાજમાં ઘણી વાર જુનાગઢની સત્ય ઘટના એક સ્વામી બહુ વૃદ્ધ સારા સંત અક્ષર નિવાસી થયા એટલે દેહ છોડ્યો મૃત્યુ વાતાવરણ હતું હવે મૃત્યુ થાય એટલે એને તો સ્મશાને લઈ જવા પડે અગ્નિદાહ આપવો પડે અગ્નિદા માટે લઈ ગયા મોટા સંત હતા ઝાઝા સંતો ભક્તો ભેગા થઈ ગયા મોટો બહુ મોટું આયોજન હતું નીકળી ગયા પણ થયું શું કે જુનાગઢમાં એક યુવાન સંત એને કોઈ સ્મશાન કર્મ કરવાનું હોય એટલે સ્મશાનમાં ચિતા કેમ ગોઠવી એને અગ્નિ કેમ આપવો એમાં એમની માસ્ટરી હતી થોડી એટલે એમને થોડું એમ કે આમાં આપણી માસ્ટરી આપણું જેવું કોઈને ફાવે નહીં એટલે લગભગ એમને બધા બોલાવી જાય પણ આ મોટા સંત ધામમાં ગયા તે દિવસે આ સંતને કહેવાનું ચૂકાઈ ગયું તમે જો ચૂકાઈ ગયું જાણીને નહીં આ ઘટના જેવી આવા સમય જેવો હોય ઘણી વાર કેવું હોય તો પણ ભૂલાઈ જાય ત્યાં વાદળછાયું વાતાવરણ ચિતા તો ગોઠવાઈ ગઈ લાકડા તો મુકાઈ ગયા અગ્નિ લાગે નહીં પ્રગટે નહીં ભીના લાકડા ભીનું વાતાવરણ અને પેલા સંત યાદ આવ્યા ક્યાં છે ક્યાં છે તો હતા નહીં અને તપાસ કરાવી બે સાધુને મોકલા જાવ બોલાવીને લાવો અને આ તો બરાબર ઊંધું ઘાલીને તૈયાર થયા હવે જો બોલાવ આવે ને તો ખબર પાડું વિચારો તમે કેટલું ખતરનાક માન છે કેવું ખતરનાક તમે જુઓ તો ખરા એટલે પેલા દુર્લભરાબાદના શ્રીજી મહારાજ પોતે મનાવા ગયા ના પાડી દીધી શ્રીજી મહારાજ ને હા મહારાજ અમારા વ્યવહારમાં ઘરે ગયા છે બત્રીસ વાર હદ થઈ ગયા હા ફૈબા એ કેવા વરદાનો માગ્યા છે મહારાજ પાસે ફૈબાને કેટલો પ્રેમ હતો દરરોજ મહાપૂજા કરાવતા પેશિયલ બ્રાહ્મણ રાખેલો રાજા હતા પોતે દરરોજ મહાપૂજા કરાવતા પણ એક જ વાર શ્રીજી મહારાજે મનનું ધાર્યું ન થવા દીધું કોનું ધાર્યું ન થવા દીધું એક જ વાર શ્રીજી મહારાજ બહુ નાની ટકોર હતી બહુ નાની ટકોર કોઈ વાતમાં માલ જ નથી આમ જ પણ માની સ્વભાવને પોતાના ઘરના આંગણે દરવાજા વેલા શ્રીજી મહારાજ એમ બોલ્યા અમે પાછા જતા રહીશું દુખી થી બોલ્યા મહારાજ મહારાજ પાછા જાઓ તો જાઓ પણ આ મારાથી નહીં થાય

એટલા માટે બસ એટલે કે છે ને જઈને વિજય વૈકુંઠ માંથી પડ્યા રાધિકાજી ની શ્રીદામાં ગૌલોક માંથી માન્ય લીધે પડ્યા તેનાથી તેમને પેટ ભરીને દુઃખ વેઠવું પડ્યું અરે ભક્ત સિવાયના અન્ય કોઈ હોય તો પણ અજાણતા તેનો દ્રોહ કરવો જોઈએ નહીં જોયું ભક્ત સિવાયનો કોઈ જીવ હોય એનો દ્રોહ ન કરવો જોઈએ અને આજના ભગત તો મંડ્યા હોય પાછા ઘણી વખત અરે તોડી જ નાખવા જોઈએ કઈ જ દેવું જોઈએ મોઢે જ ચોપડી દેવું જોઈએ તને કોઈ ચોપડે તો હા આ કઈ ભક્તનું લક્ષણ છે સાચી વાત છે ને ભક્તપણાનું એ લક્ષણ નથી કે તમારું બળ બધી જગ્યાએ તમે વાપરો ભક્ત સિવાયનો કોઈ પણ જીવ હોય તેને પણ અજાણતાએ તેનો પણ દ્રોહ કરવો ન જોઈએ મારાથી હર કોઈ માણસનો આદર થાય ક્રૂર બનીને કોઈ પ્રત્યે ક્રૂર દ્રષ્ટિથી ન જોવું હે શ્રીહરી હું આપની પાસે આટલું વરદાન માગું છું કોઈનો પણ મારાથી દ્રોહ ન થાય ક્રૂર દ્રષ્ટિથી પણ કોઈ સામે ન જોવું હવે ઇન્ડિયામાં તો ગુરુજી વાત કરી હતી ને જેની તપેલી જેની કેટલી બહુ ગરમ થતી હોય ને એ સેવામાં નામ જ ના લખાવતા વાતે વાતે કેટલી ગરમ થઈ જાય બોલો દાદા તપેલું તો ગરમ થતા તપેલું ગરમ થાય પણ એ પેલા તો આ બે ગરમ થઈ જાય કોઈ વાત ન હોય કેટલી વાત હોય પેલા કે બે ડોલ પાણી નાખો આ કે એક ડોલ પાણી નાખો નાખને બે ડોલ તારા બાપનું શું જાય અને બાપ ને મા ઉપર સીધા પહોંચી જાય લો સીધો એનો મગજ આસમાને ચડી જાય ત્યારે આપણને થાય મહિમા છે આ સેવા છે આ સત્સંગ છે આપણને એક વાતનો તો આનંદ થાય થાય ને થાય હા હું અમેરિકાનો પક્ષ નથી લેતો હમણાં યાત્રામાં છે ને કિશનભાઈ ડિબેટ હતી હરીશભાઈ બહુ સરસ હતી હા વિડીયો આમ બતાવવા જેવો છે સત્સંગ ઇન્ડિયાનો સારો કે સત્સંગ અમેરિકાનો સારો યાત્રામાં એક દિવસ રમૂજનો પ્રસંગ હતો એમાં આપણા યોગેશ ભગત અને બીજા ત્રણ ભક્તો ડોક્ટર પરાગ ભગત બધા અમે બધા ત્રણ અમેરિકાના ભક્તો હતા ત્રણ ઇન્ડિયાના ભક્તો હતા કે સત્સંગ ઇન્ડિયાનો સારો કે સત્સંગ અમેરિકાનો સારો બહુ સરસ ડિબેટ થયેલી પણ એમાં એક વાત તો સ્વીકારવી જ પડે કે ઇન્ડિયાના કલ્ચર પ્રમાણે ગમે તેમાં હોય અમે મોટા મોટા સમયા કરીએ ઉત્સવ કરીએ પણ વાત વાતમાં માણસ એટલા બધા ગરમ થઈ જાય એવા તપી જાય કઈ વાતમાં ન હોય જ્યારે આપણે આ અમેરિકામાં આટલા વર્ષોથી રહીએ છીએ સત્સંગ કરીએ છીએ આવા મોટા મોટા સમય થાય છે કેટલા મોટા મોટા ભક્તો આવે છે પણ ક્યારેય એવી ઇન્ડિયાની જે ઘટનાઓ જોઈએ છે એવી એક પણ વખત ઘટના નથી જોઈ એક પણ વખત ત્યારે આપણને એમ થાય કે આ દેશનું કલ્ચર પણ થોડું એવું છે એનું વાતાવરણ પણ થોડું એવું છે અહીંયા કોઈ માન આપતું જ નથી તમે આમ જુઓ આપે છે એટલે માણસનું માન પોષાતું નથી એટલે બધા નિર્માણિત થઈ ગયા છે ઘરમાં હગા છોકરાને કઈ કહેવાય નહીં વાત સાચી છે ને બીજાને ટોક ટોક કરવું એને કરતા પોતાનું જો વધારે સારું ને ઘરમાં છોકરાને કશું કહેવાય આ દેશમાં તરત નાઇન વન વન બોલો અમારે આશીષ ભવાય કશું કહેવાય નહીં અને ઇન્ડિયામાં તો ધોલ શું આપણા કંડારી ગુરુકુલમાં હું ઇન્ડિયા હતો મારી આ મને વિવેક સ્વામી વાત કરી મારા રૂવાડા ઉભા થઈ ગયા ગુરુકુલ એક વિદ્યાર્થી એને મોબાઈલની ચોરી ત્રણ વાર કરી એટલે એના પપ્પાને બોલાવી સંતોએ ફરિયાદ કરી પછી આ પકડાયો છે આવી રીતે તમે થોડું ધ્યાન રાખજો ત્યારે તો ગરમ થઈ ગયા સંતોએ શાંત પાડ્યા એમને હું એને મારી નાખી શાંત એમ કર બોલો મળ્યા સંતોને વિશ્વાયું ને આવું થોડું કરે ખાલી આ ગરમ થયા અને પછી છોકરાને ધોકે ધોકે બેટથી માર્યો બોલો છોકરાને કેવાનું શું બીજો કોઈ ગુનો કરે મેં કથામાં ઘણી વાર કહ્યું છે બે વસ્તુ શીખી જાય એને ત્રીજી વસ્તુ શીખવાની જરૂર જ નથી પહેલી વસ્તુ બીજાના ગુનાને માફ કરતા શીખી જાય પહેલી વસ્તુ બીજાના ગુનાને માફ કરતા શીખી જાય અને પોતાના ગુનાને સાફ કરતા શીખી જાય આપણે આ બધું જ્ઞાન કોના માટે વાપરીએ છીએ બીજા માટે આ ભૂલ છે જોયું એટલે એનું કલ્ચર એવું છે થોડું એનું વાતાવરણ એવું છે કોઈને માન મળે જ નહીં એટલે ખોટું માન પોસાય નહીં ખોટું માન પોસાય નહીં એટલે ખોટી રીતે માનની અપેક્ષા જાગતી જ નથી અહીંયા આપણા ઉત્સવમાં મેં જોયું નિષ્કામશો ને પૂછજો અમારી ડિસ્કસ ઘણી વાર થઈ હરિભક્તો યજમાન હોય હરીશભાઈ ખરેખર યજમાન હોય મોટી સેવા કરી હોય અને એ લોકો હાજર હોય અમે નામ ચૂકી અમને બે સંતો દુઃખ થાય કે આજે આ નું નામ રહી ગયું અમે ચર્ચા કરીએ પણ એ ને વાત કરીએ એ ભગતને આટલું પણ એ વાતનું દુઃખ ન હોય બોલો આટલું પણ એનું દુઃખ ન હોય આપણને આનંદ થાય આપણા હૃદયમાંથી રાજીપો નીકળી જાય મહારાજના હૃદયમાંથી રાજીપો નીકળી જાય ગુરુજીના હૃદયમાંથી રાજીપો નીકળી જાય જોયું રાજીપો માગવાથી તો મળતો જ નથી મળે છે દાદા ના મળે હા આ દરબારે કેવું માગ્યું જુઓ સદાકાળ મારો વંશ આપના દાસનો પણ દાસ થઈને રહે મારો જે કોઈ પણ વંશજ હોય તે આપના સ્વરૂપમાં ભક્તિ વિનાનો ન રહે મારા વંશજને ચોરી વ્યભિચાર મદ્ય માંસભક્ષણમાં ક્યારેય મતી થાય નહીં આ વરદાન હું બે હાથ જોડીને માગું છું આપ તેને પ્રસન્નતાથી આપો દરબારે બલખાચરની વિશુદ્ધ સમજણને જોઈ શ્રીહરિએ તેમને કહ્યું જે શુદ્ધતાથી ધર્મ પાળે તેને તમારે પોતાનો વંશ માનવો દરબાર વંશનો મોહ છોડો શ્રીજી મહારાજ ઇન્ડાયરેક્ટલી કહી દીધું જે શુદ્ધ રીતે ધર્મ પાળે એ તમારો વંશ તમારા પૂરતી જવાબદારી રાખો તમારા પૂરતું માગો બીજા પૂરતું માગો સમજ્યા ને તમે આ મોહનું સ્વરૂપ છે ગ્રહસ્થ ઘણી વાર દીકરા માટે પરિવાર માટે બહુ માગતા હોય ભગવાન પાસે બહુ કર કરતા હોય ભગવાનને નથી ગમતું ભગવાનને કેવળ ગમે છે તમે તમારા માટે માગો તમારા આત્માનું કલ્યાણ ઈચ્છો તમારું ભલું ચાહો બીજા માટે મહેનત કરો એમાં ભગવાનની ઈચ્છા હશે ને ભગવાનનું કંઈક ગણિત એને માટે સેટ થયું તો ભગવાન કરશે બાકી એનું પાત્ર કેવું છે એનો જીવ કેવો છે કોઈ જાણતું નથી દરબાર એ ભલ ખાચરની વિશુદ્ધ મતી સમજણને જોઈ શ્રીહરિએ તેમને કહ્યું જે શુદ્ધતાથી ધર્મ પાળે છે તેને તમારે પોતાનો વંશ માનવો જે મનુષ્ય સદાચાર રૂપ ધર્મને પ્રગટ ભગવાન હરિભક્તો સહાયતા કરે છે શું આવ્યું સદાચારને પાળે અને પ્રગટ ભગવાનની નિષ્ઠા રાખે એને ભગવાન પણ મદદ કરે સંતો અને હરિભક્તો પણ મદદ કરે એટલે એના પર રાજીપો કરે રાજીપો થાય એટલે એનું મહારાજે જેને ભગવાન નથી એનું ભગવાન અને મહારાજ પછી બોલ્યા કે જેને ભગવાન અને ભગવાનના સંતની અતિ દ્રઢ નિષ્ઠા છે તો કાળ કર્મ ભેગા થઈને એનું અહિત કરવાની ઈચ્છે તો પણ કોઈ એનું ભૂંડું કરી શકતા માટે આપણે આપણું જોઈએ બસ આપણું જોઈએ આપણી નિષ્ઠા આપણી ભક્તિ આપણો સત્સંગ આપણું જીવન એવું દિવ્ય બની જાય આપણી સાથે બેસે આપણી સાથે રહેતા હોય એને આપણું જીવન જોઈને જ આપણામાં ભાવ થાય આ સાચું અધ્યાત્મનું રહસ્ય છે આ સાચું ભગત થઈને ઘરમાં દાદાગીરી ચાલુ કરી દે હે દાદાગીરી દાદાગીરીની આગળ બીજી ગીરી છે ખબર છે બોલતો નથી એતો છોકરા પત્ની ઉપર ત્રાસ ત્રાસ ગુજારી દેના પ્રસંગો સાંભળે બો આ સમજવા જેવી વસ્તુ છે મહારાજે કેટલી સરસ વાત કરી દરબાર આવી રીતે તમારા વંશ જો રહેશે તેને ભગવાન મદદ કરશે અને આવી રીતે નહીં રહે તો નહીં કરે દરબાર તમારા વંશમાં કોઈ અભક્ત નહીં થાય તમાગ્ર તમારા સમગ્ર વંશનો ઉદ્ધાર કરીશ તે બાબતનો કોલ હું અત્યારે તમને આપું છું તમારા વંશના આશ્રિત જે મનુષ્ય હોય તમારા ગામના નિવાસી જે હોય તમારી સાથે જે ભક્તિભાવ રાખતા હોય તે સહનો ઉદ્ધાર કરીશ પછી મહારાજે દયા કરીને કોલ પણ આપ્યો કારણ કે ભગવાન તો અંતર્યામી છે જાણે પણ છે શું કે હેભલ બાપુનો દીકરો આમની દીકરી એ તો એવા રતન છે એવા રતન છે શું મીરાનું જીવન શું નરસૈયાનું જીવન એના જીવન પણ ઝાંખા પડી જાય એવા દિવ્ય ઉજળા જીવન જીવનારા રહ્યા છે કોલ આવું કહીને તેમણે શ્રીહરીએ કોલ આપ્યો તે સમયે દરબારશ્રીએ ભલ ખાચર તેનાથી ઘણું રાજી થયા દરબારે શ્રીહરીનો હાથ પકડ્યો પ્રેમથી પોતાના બધા ઘરમાં ફેરવ્યા પોતાની બધી રાજ સમૃદ્ધિ બતાવી તે જોઈને શ્રીહરી પ્રસન્ન થયા તે વેળાએ દરબારે શ્રીહરીના ચરણ ધોઈ ચરણોદક પીધું શિર ઉપર ચઢાવ્યું તેમના બધા કુટુંબીઓ શ્રીહરીએ દરબાર એભલ ખાચરને કહ્યું હવે અમે અહીંથી ચાલીએ છીએ તમારે દિલથી રાજી રહેવું ત્યારે તેઓ શ્રીહરીના ચરણમાં પડ્યા અને બોલ્યા કે હવે આપ અહીં પધારીને પોતાનો ઉતારો કરો હું અહીં નિવાસ કરીને રહીશ આવો એક બીજો કોલ આપો એટલે હું આપને અહીંથી ચાલવાની રજા આપું બહુ મોટા જોગીનો વિશ્વાસ આવે નહીં જો કોલ આપ્યો હોય તો તેમને આવવાની આશા રાખી શકાય ત્યારે શ્રીહરિએ તેમને આવીને રહેવાનો બીજો કોલ આપ્યો ત્યારે મહાન ચતુર દરબાર ખુશ થયા બધી સવારી ચાલવા તૈયાર થઈ અને ચોપદારે છડી પુકારી દરબારે ફરી આગ્રહ કર્યો મહારાજ આપ જાઓ છો આપ જતા રહેશો ફરી ક્યારે પધારશો સાધુ તો ચલતા ભલા આપ તો જોગી છો જોગીના પણ ઈશ્વર છો ફરી ફરીવાર આવો કે ના આવો અમને ડર છે માટે વચન આપો વચનથી મહારાજને બાંધ્યા ભગવાને વચન કોઈને નથી આપ્યું છે મહારાજનો રાજીપો હતો એટલે મહારાજે કોલ આપ્યો વચન આપ્યું અને આપણે બધા પણ જાણીએ છીએ કે શ્રીજી મહારાજે ગઢડું હું ગઢડાનો ગઢડું મારું ગઢપુરને પોતાનું ઘર કરી અને મહારાજ ત્યાં રહ્યા છે તે ટાણે વાજિંત્ર વાગવા લાગ્યા લોકો જય જયકાર બોલવા લાગ્યા તે વેળાએ શ્રીહરિ આવીને હાથી ઉપર બિરાજમાન થયા પ્રેમથી મનમાં ખુશ થઈને શ્રીહરિને ચામર કરવા માટે આવીને તેમની પાછળ બેઠા શ્રીહરિ ચાલતા થયા બધા દરબારો પણ સાથે ઉભી બજારે ચાલતા થયા તે સમયે લોકોની ઘણી ભીડ હતી રાજમાર્ગ ઉપર શ્રીહરિ ધીરે ધીરે આગળ ચાલ્યા ત્યારે નગરની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને શ્રીહરીને વધાવવા લાગી એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રી હરિ અભયરાજના દરબાર ગઢમાંથી રાજમાર્ગ ઉપર આવ્યા એ નામે બીજો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની